નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કમિટી નેક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ પોતાની વેબસાઇટમાંથી હટાવી લીધા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું છે અને આ નામ ચાલુ રાખવા ફેરવિચારણાની વિધિવત અરજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. પૂર્વ કુલપતિ કનુભાઈ માવાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ ગ્રેડ અપાવ્યો હતો અને નવા કુલપતિ નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ વિજયભાઈ દેસાણીએ જ્યારે જવાબદારી સંભાળી ત્યારે આ કામ તેની પ્રાયોરિટીમાં ટોચ પર રહેશે અને યુનિવર્સિટીને આ વખતે એ પ્લસ ગ્રેડ આપવાનું રહેશે તેવું જાહેરમાં જણાવ્યું હતું, પરંતુ તેનાથી ઉલટું એ ગ્રેડ પણ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. નેક ટીમને ગ્રેડેશન નક્કી કરવા માટેનું આમંત્રણ યુનિવર્સિટીએ મોડે મોડે આપ્યું હતું અને આમંત્રણની સાથોસાથ યુનિવર્સિટીનો ડિટેલ રિપોર્ટ પણ મોકલી આપ્યો હતો. આ રિપોર્ટમાં અલગ અલગ તબક્કે 3 વખત ક્વેરી નીકળી હતી અને તે ક્વેરી સોલ્વ પણ કરવામાં આવી હતી. આમ છતાં નેકે પોતાની વેબસાઇટ પરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ હટાવી લીધું છે અને તેના ઘેરા પ્રત્યાગતો યુનિવર્સિટી કેમ્પસ પર અને શિક્ષણ જગતમાં પડ્યા છે. કુલપતિ નીતિનભાઈ પેથાણીના આ બાબતે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અમે પુનર્વિચાર માટે નેકને નવેસરથી વિનંતી કરી છે અને અમારી આ વિનંતી જો માન્ય રહેશે તો અમે નવેસરથી ડિટેલ રિપોર્ટ પણ મોકલી આપીશું. ભરત ભરડવા, ZSTV, રાજકોટ.